કેમ છો બાળકો? આની પહેલાના વિડીયોમાં તમને ગર્ભ વિકાસ અથવા તો ભ્રૂણ વિકાસ આ ટોપિકની આપણે શરૂઆત કરાવી હતી અને થોડો ટોપિક વધારે પડતો ટફ હતો એટલે અડધો પાર્ટ પહેલા સમજાવ્યો હતો અને બાકીનો અડધો પાર્ટ જે છે અત્યારે સમજાવું છું બરોબર. અને જૂના વિડીયોની અંદર શું વાત કરી છે એમાં એમ કીધું છે કે પેલા બ્લાસ્ટોસિસ્ટ હોય એ બ્લાસ્ટોસિસ્ટ ની અંદર સૌથી બહારની બાજુએ ટ્રોફોબ્લાસ્ટ ના કોષો રહેલા હોય. ઈ ટ્રોફોબ્લાસ્ટ ના કોષો આંગળી જેવા પ્રવર્ધો બનાવે છે જેને કોરિયોનિક વિલાય કહેવાય છે. એ કોરિયોનિક વિલાય ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ ની અંદર ઊંડા ખૂપી જાય છે. એની સામે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ એટલે સામા આંગળી જેવા પ્રવર્ધો બનાવે છે અને બંનેના આંગળી જેવા પ્રવર્ધો સામસામા લોક થઈ જાય એને ઇન્ટરડિજિટેશન કહેવાય છે બરોબર. એટલે જયારે બ્લાસ્ટોસિસ્ટ અને એન્ડોમેટ્રિયમ નું ઇન્ટરડિજિટેશન થઈ જાય ઈ પછી એન્ડોમેટ્રિયમ જે છે ઈ બ્લાસ્ટોસિસ્ટ ને ઘેરી લે. એન્ડોમેટ્રિયમ શું કરે? બ્લાસ્ટોસિસ્ટ ને ઘેરી લે અને જયારે એન્ડોમેટ્રિયમ બ્લાસ્ટોસિસ્ટ ને ઘેરી લે ત્યારે સ્થાપન પૂરું થઈ ગયું કહેવાય બરોબર છે. એટલે સ્થાપનની ક્રિયા પૂરી થઈ ગઈ. હવે જે કોરિયોનિક વિલાય હતા ને ઓલા જે ટ્રોફોબ્લાસ્ટ ના આંગળી જેવા પ્રવર્ધ એ એક તકતી જેવી રચના બનાવે છે જેને જરાયુ કહેવાય છે અને ઈ જરાયુ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ કાર્ય કરે છે અને બાળકના રુધિર અને માતાના રુધિરની વચ્ચે વાયુઓ પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ પદાર્થોની આપ લે કરાવે છે બરોબર. પછી જરાયુનો પોઈન્ટ આવતો હતો ને સ્થાપન થઈ ગયા પછી કોનો પોઈન્ટ આવે છે? જરાયુનો. કે સ્થાપન થઈ જાય પછી જરાયુનો વિકાસ થાય. જરાયુનો વિકાસ ક્યાંથી થાય છે? કોરિયોનિક વિલાયમાંથી થાય છે. કોરિયોનિક વિલાય શું છે? ટ્રોફોબ્લાસ્ટના આંગળી જેવા પ્રવર્ધો બરોબર. તો ટ્રોફોબ્લાસ્ટના આંગળી જેવા પ્રવર્ધો જે છે જેને કોરિયોનિક વિલાય કહેવાય છે એ એક તકતી જેવી રચના બનાવે છે જેને જરાયુ કહેવાય છે, પ્લેસેન્ટા કહેવાય છે. આ પ્લેસેન્ટા બાળકના રુધિરને અને માતાના રુધિરને સેપરેટ કરે છે, અલગ પાડે છે બરોબર. પ્લસ બીજું શું કરે છે કે બાળકના રુધિર અને માતાના રુધિરની વચ્ચે વાયુઓ પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ પદાર્થોની આપલે કરાવે છે. તે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. અને કયા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોન બરોબર. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, ક્લિયર. પછી એક અંતઃસ્ત્રાવ રિલેક્સિન ની વાત કરી હતી એમાં વિશે એમ કીધું હતું કે જયારે ગર્ભાવસ્થા પૂરી થવા આવે ત્યારે અંડપિંડમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે રિલેક્સિન બરોબર. તો ઈ ગર્ભાવસ્થા પૂરી થવા આવે ત્યારે આવશે. અને બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન જ સ્ત્રાવ પામતો હોય એવા અંતઃસ્ત્રાવો ક્યાં ક્યાં છે? તો કે એચપીએલ, એચસીજી અને રિલેક્સિન. એચપીએલ, એચસીજી અને રિલેક્સિન આ ત્રણ અંતઃસ્ત્રાવ એવા છે કે જે ફક્ત ગર્ભાવસ્થા સમય દરમિયાન જ સ્ત્રાવ પામે છે સ્ત્રીની અંદર, બાકી જીવનમાં ક્યારેય સ્ત્રાવ પામતા નથી. અને બીજું આપણે કીધું હતું કે જયારે ગર્ભાવસ્થા હોય ત્યારે ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટ્રોન છે, થાઇરોક્સિન છે, પ્રોલેક્ટિન છે, કોર્ટિઝોલ બરોબર. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, થાઇરોક્સિન, પ્રોલેક્ટિન અને કોર્ટિઝોલ આ બધા અંતઃસ્ત્રાવોની માત્રા જે છે લોહીમાં વધી જાય છે બરોબર. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, કોર્ટિઝોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન આ બધા અંતઃસ્ત્રાવોની માત્રા રુધિરમાં, માતાના રુધિરમાં વધી જાય છે અને આ બધા અંતઃસ્ત્રાવો જે છે એ ગર્ભાવસ્થાને મદદ કરે છે, પ્રેગ્નન્સીમાં હેલ્પ કરે છે, જરૂરી હોય છે, ક્લિયર છે. આટલી ચર્ચા આપણે કરી હતી. એની સિવાય મેં તમને એક વિહંગનો ભ્રૂણ દોરીને સમજાવ્યો હતો કે જેમાં ભ્રૂણને ઘેરીને આવરણ આવેલા હતા બરાબર. ભ્રૂણને ઘેરીને સૌથી પહેલું જે આવરણ આવેલું હોય જેની અંદર એમનિયોટિક કેવિટી રહેલી હોય અને એમનિયોટિક કેવિટીની અંદર એમનિયોટિક ફ્લુઇડ રહેલું હોય, એ ફ્લુઇડ જે છે ભ્રૂણને યાંત્રિક આંચકાની સામે રક્ષણ આપે છે અને ઈ આવરણને કહેવાય એમનિયો બરોબર. એટલે એમનિયો ની અંદર પ્રવાહી ભરેલું હોય ઈ પ્રવાહી જે છે એ ભ્રૂણને રક્ષણ આપે છે યાંત્રિક આંચકાની સામે. એની સિવાય બીજી આપણે યોક સેક ની વાત કરી હતી. યોક સેક જે છે એ ભ્રૂણને પોષણ આપે છે. હું વિહંગના ભ્રૂણ વિશે અત્યારે બોલી રહ્યો છું બરોબર. કે ભ્રૂણને ઘેરીને સૌથી બહારનું આવરણ, પહેલું જે બહારનું આવરણ હોય, સૌ પહેલું બહારનું આવરણ ઈ છે એમનિયોન. અને એમનિયોન ની અંદર ગુહા છે અને એમનિયોટિક કેવિટી કહેવાય. એમનિયોટિક કેવિટી ની અંદર એમનિયોટિક ફ્લુઇડ ભરેલું હોય જે ભ્રૂણને યાંત્રિક આંચકાની સામે રક્ષણ આપે. એની સિવાય યોક સેક આવેલું હોય જે ભ્રૂણને પોષણ આપે છે, જેને આપણે જરદી બોલીએ છીએ. અને એની સિવાય એલેન્ટોઇસ આવેલું હોય છે. એલેન્ટોઇસ જે છે એ ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ કરે છે, ક્લિયર. અને સૌથી બહારની બાજુ એ કોરિયોન રહેલું હોય. સૌથી બહારની બાજુ શું રહેલું હોય? કોરિયોન. તો ભ્રૂણને ઘેરીને પહેલું આવરણ ઈ એમનિયોન, એમનિયોન ની સાથે જે જોડાયેલું હોય યોક સેક અને બીજું જોડાયેલું હોય એલેન્ટોઇસ બરોબર. અને સૌથી બહાર જે રહેલું હોય એને શું કહેવાય છે? કોરિયોન. આ મેં તમને કોની વાત કરી? વિહંગના ભ્રૂણની વિશે વાત કરી. અને બીજી તમને વાત કરું કે ઈ જે વિહંગ ભ્રૂણ છે એમાં યોક સેક ઈ સમગ્ર વિકાસ દરમિયાન, ભ્રૂણના સમગ્ર વિકાસ દરમિયાન ભ્રૂણને પોષણ આપે છે બરોબર. તો યોક સેક શરૂઆતથી લઈને એન્ડ સુધી, ભ્રૂણના વિકાસની શરૂઆતથી લઈને એન્ડ સુધી ભ્રૂણને પોષણ કોણ આપે છે? યોક સેક.
અને ભ્રૂણના ઉત્સર્ગ પદાર્થોનો શરૂઆતથી લઈને એન્ડ સુધી સંગ્રહ કોણ કરે છે? એલેન્ટસ. કોની અંદર? વિહંગના ભ્રૂણમાં. વિહંગના ભ્રૂણમાં શરૂઆતથી લઈને એન્ડ સુધી પોષક દ્રવ્યો કોણ આપે છે? યોક સેક. અને શરૂઆતથી લઈને એન્ડ સુધી ઉત્સર્ગ પદાર્થોનો કોણ સંગ્રહ કરે છે? એલેન્ટસ. ક્લિયર? હવે માનવના ભ્રૂણની વાત કરીએ કે માનવના ભ્રૂણની અંદર સૌથી પહેલું જે આવરણ ઘેરીને રહેલું છે એ એમનિયોન છે. યાંત્રિક આંતરડાની સામે રક્ષણ આપે છે. ઓલાની જેવો જ પોઈન્ટ છે, એમાં કોઈ ફેર નથી. પછી માનવના ભ્રૂણની અંદર શરૂઆતના તબક્કાઓની અંદર યોક સેક ની હાજરી હોય અને એલેન્ટોઇસ ની હાજરી હોય, બરોબર. એટલે શરૂઆતમાં જ્યાં સુધી જરાયુનો વિકાસ થતો નથી, જ્યાં સુધી જરાયુનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી માનવના ભ્રૂણને પોષણ આપવાનું કોણ કરે છે? કામ યોક સેક કરે છે. અને એનાથી એના ઉત્સર્ગ પદાર્થોને કોણ સંગ્રહ કરે છે? એલેન્ટોઇસ, બરોબર. એટલે યોક સેક ને એલેન્ટોઇસ એ માનવના ભ્રૂણમાં ફક્ત શરૂઆતની અવસ્થાઓમાં જ કામમાં આવે છે. ક્લિયર? એટલે યોક સેક એ શરૂઆતના દિવસોમાં પોષણ આપે છે અને એલેન્ટોઇસ એ શરૂઆતના દિવસોમાં ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ કરે છે. એકવાર જરાયુ બની ગયા પછી, એકવાર જયારે પ્લેસેન્ટાનું નિર્માણ થઈ જાય એ પછી એ યોક સેક અને એલેન્ટોઇસ બે ભેગા મળીને શું બનાવી દે છે? ગર્ભનાળ બનાવી દે છે, જેને અમ્બિલિકલ કોર્ડ કહીએ છીએ આપણે. ક્લિયર છે? તો યોક સેક અને એલેન્ટોઇસ એ માનવના ભ્રૂણમાં ખાલી શરૂઆતમાં જ કામ કરતા હોય, પછી પાછળના તબક્કામાં એ શું બનાવી દે છે? ગર્ભનાળ બનાવી દે છે, અમ્બિલિકલ કોર્ડ બનાવી દે છે. ક્લિયર? અને સૌથી બહાર જે આવરણ રહેલું હોય એને કોરિયોન કહેશો, એમાં તો કોઈ ફેર છે એને. ક્લિયર છે? તો આટલું ગયા વિડીયોમાં તમને સમજાવેલું હતું. આજે આપણે કોની ચર્ચા કરવાની છે? ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસની આગળ ચર્ચા કરવાની છે. હવે પેલા માનવની અંદર ગર્ભાવસ્થાનો સમય કેટલો હોય, ગર્ભાવસ્થા કાળ કેટલો હોય એની આપણે વાત કરીએ, જેને જેસ્ટેશનલ પીરિયડ કહેવાય છે, બરાબર. આપણે માનવમાં ગર્ભાવસ્થા કાળની વાત કરીએ, જેસ્ટેશનલ પીરિયડ કહીએ, ટોટલ માનવમાં ગર્ભાવસ્થા રહે છે કેટલા સમય માટે થઈને. તો માનવમાં ગર્ભાવસ્થા કાળ જે છે અથવા જેસ્ટેશનલ પીરિયડ છે એ 9 મહિનાનો છે અથવા તો 240 દિવસ છે એમ બોલો, બરોબર. 9 મહિના અથવા તો 240 દિવસ. કૂતરાની અંદર કેવડો હોય છે? 60-70 દિવસનો હોય. બિલાડીની અંદર કેટલા દિવસનો હોય? 50 દિવસનો હોય. અને હાથીની અંદર 18 મહિનાનો હોય છે. રેડી? આ કઈ આંકડા તમે યાદ નહીં રાખો તો ચાલશે, પણ ટેક્સ્ટબુક ની અંદર ક્વેશ્ચન પૂછો તો આપણે એના આન્સર આપ્યા છે. માનવમાં ગર્ભાવસ્થા કાળ એ 9 મહિના હોય છે, એટલે કે 240 દિવસ સુધીનો. કૂતરાની અંદર 60-70 દિવસ, બિલાડીમાં 50 દિવસ, અને હાથીની અંદર 18 મહિના સુધીનો હોય છે. ક્લિયર છે? આપણે ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસ ભણીએ છીએ એમાં આપણે પેલા ગર્ભાવસ્થા કાળ એટલે કે જેસ્ટેશનલ પીરિયડ ની વાત કરી કે કેટલા સમય સુધી ગર્ભાવસ્થા રહેતી હોય. તો માનવમાં ગર્ભાવસ્થા જે છે એ 9 મહિના સુધી રહે છે તો 240 દિવસ સુધી રહે છે. કૂતરાની અંદર 60-70 દિવસ સુધી, બિલાડીની અંદર 50 દિવસ સુધી, અને હાથીની અંદર 50 મહિના સુધી રહેતી, 18 મહિના સુધી રહેતી હોય છે. ક્લિયર? હવે બીજી વાત કરું તમને કે ભ્રૂણનો વિકાસ ક્યાંથી થવાનો છે એની વિશે આપણે અગાઉ ચર્ચા કરેલી છે. ભ્રૂણનો વિકાસ ક્યાંથી થવાનો છે તો એની આપણે વાત કરીએ કે ઓલા ટ્રોફોબ્લાસ્ટ હતા ને, બ્લાસ્ટોસિસ્ટ ની અંદર બે ભાગ હતા. એક હતો ઇનર સેલ માસ અને બીજો હતો ટ્રોફોબ્લાસ્ટ. બીજો શું હતો? ટ્રોફોબ્લાસ્ટ, બરોબર. આ ટ્રોફોબ્લાસ્ટ જે છે એ સ્થાપનમાં મદદ કરે છે. શેમાં મદદ કરે છે? સ્થાપન. ટ્રોફોબ્લાસ્ટ જે છે એ સ્થાપનમાં મદદ કરે છે. ક્લિયર? અને ઇનર સેલ માસ જે છે એ વિભાજન પામે, ઇનર સેલ માસ વિભાજન પામે, અને વિભાજન પામીને એ શું બનાવે છે? ગર્ભસ્તરો બનાવે છે. શું બનાવે છે? ગર્ભસ્તરો, બરોબર. બ્લાસ્ટોસિસ્ટ ની અંદર જે ઇનર સેલ માસ છે, ઇનર સેલ માસ વિભાજન પામીને શું બનાવે? ગર્ભસ્તરો બનાવે. કેટલા ગર્ભસ્તર બનાવે? પહેલા બાહ્ય ગર્ભસ્તર, પછી અંતઃ ગર્ભસ્તર બને, અને ઈ બે ની વચ્ચે પછી મધ્ય ગર્ભસ્તર નો વિકાસ થાય. ક્લિયર છે? જો ઇનર સેલ માસ હતો ને, અંદરની બાજુ ઇનર સેલ માસ હતો, બરોબર. એ ઇનર સેલ માસ વિભાજન પામીને ગર્ભસ્તરો નું નિર્માણ કરે છે. આ ગર્ભસ્તરો 3 હોય. સૌથી પહેલા બાહ્ય ગર્ભસ્તર બને, પછી અંતઃ ગર્ભસ્તર બને, અને એની વચ્ચે પછી મધ્ય ગર્ભસ્તર નું નિર્માણ થાય. અને આવી રીતે ગર્ભસ્તરો બનવાની જે ક્રિયા છે, એને ગેસ્ટ્રુલેશન કહેવાય. શું કહેવાય? એને
गेस्ट्रुलेशन गेस्ट्रुलेशन क्लियर छे। तो ब्लास्टोसिस्ट माथी गर्भ ब्लास्टोसिस्ट नी अंदर रहेला इनर सेल मास ब्लास्टोसिस्ट नी अंदर रहेला इनर सेल मास माथी गर्भ स्तरो बनवानी क्रिया ने शू कहेवाय छे गेस्ट्रुलेशन कहेवाय छे। अने मानव तमने खबर छे के पृष्ठवंशी प्राणी छे अने पृष्ठवंशीओ जे छे ई त्रिगर्भस्तरी होय छे एटले अंदर त्रण गर्भस्तर हशे अने आ त्रण गर्भस्तर माथी अलग अलग अंगो ने अंगतंत्रो नु निर्माण थशे बराबर। ત્રણેય ગર્ભસ્તર માંથી કોનું નિર્માણ થશે પછી અલગ અલગ અંગો અને અંગતંત્ર તો એ ભ્રૂણ વિકાસની આખી પ્રક્રિયા છે ક્લિયર છે। તો શું આપણે ભ્રૂણ વિકાસમાં બોલીએ છીએ પહેલા તો ભ્રૂણ વિકાસની અંદર આપણે ગર્ભાવસ્થા કાળની વાત કરી કે માનવમાં ગર્ભાવસ્થા કાળ કેટલો છે 9 મહિના તો 240 દિવસ કૂતરાની અંદર કેટલો છે 60 થી 70 દિવસ બિલાડીમાં કેટલો છે 50 દિવસ અને હાથીની અંદર કેટલો છે 18 મહિના। પછી આપણે ગર્ભ વિકાસ કઈ રીતે થાય છે એની આપણે વાત કરી કે બ્લાસ્ટોસિસ્ટની અંદર ઇનર સેલ માસ હોય અને ટ્રોફોબ્લાસ્ટ હોય ટ્રોફોબ્લાસ્ટ તો સ્થાપન કરવામાં મદદ કરે છે જ્યારે ઇનર સેલ માસ જે છે એ વિભાજન પામીને ગર્ભ સ્તરો બનાવે છે એ પ્રક્રિયાને ગેસ્ટ્રુલેશન કહેવાય। અને જ્યારે આમાંથી ગર્ભ સ્તરો બને ત્યારે ત્રણ ગર્ભ સ્તર બને છે બાહ્ય ગર્ભ સ્તર મધ્ય ગર્ભ સ્તર અને અંતર ગર્ભ સ્તર અને આ ગર્ભ સ્તરો માંથી પછી આગળ ભ્રૂણનો વિકાસ થાય છે અથવા અંગો અથવા અંગતંત્રોનો વિકાસ થાય છે ક્લિયર। હવે એક વાત કહેવાની છે કે આ ગર્ભ સ્તરો અથવા આ ઇનર સેલ માસ હોય ને ઇનર સેલ માસ ઈ જ્યારે વિભાજન પામીને ગર્ભ સ્તરો બનાવતો હોય ત્યારે એમાંથી અમુક કોષો જે છે આમનામ પડ્યા રહે છે અમુક કોષો એમનામ પડ્યા રહે છે જેને સ્ટેમ સેલ કહેવાય શું કહેવાય છે સ્ટેમ સેલ બરોબર। ઇનર સેલ માંથી અમુક કોષો વિભાજન પામ્યા વિના પડ્યા રહે છે ઈ કોઈ પ્રકારનું વિભેદન પામતા નથી બરોબર। અમુક કોષો કોઈ પણ પ્રકારનું વિભેદન પામ્યા વિના પડ્યા રહે છે એવા કોષોને શું કહે છે સ્ટેમ સેલ કહેવાય છે। અને આજના સમયમાં આ સ્ટેમ સેલ બહુ ઉપયોગી હોય છે બરોબર। ઈ સ્ટેમ સેલ ઘણા લોકો ભ્રૂણમાંથી સ્ટેમ સેલને અલગ કઢાવીને સ્ટેમ સેલને સાચવી રાખતા હોય છે અને ઈ સ્ટેમ સેલનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ બીમારીની સારવાર માટે થઈને કરતા હોય છે ખાસ કરીને ઓટો ઇમ્યુન બીમારી હોય બરોબર એની સારવાર માટે થઈને સ્ટેમ સેલ બહુ ઉપયોગી છે બરોબર। તો સ્ટેમ સેલ એ શું છે તો કે ઇનર સેલ માસમાંથી વિભેદન પામ્યા વિના પડ્યા રહેલા કોષોનો જથ્થો છે। સ્ટેમ સેલ શું છે ઇનર સેલ માસમાંથી વિભેદન સામાન્ય રીતે શું થતું હોય ઇનર સેલ માસ છે એ આમાં વિભેદન પામી જતો હોય કેમાં વિભેદન પામી જતો હોય બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તરની અંદર વિભેદન પામી જતો હોય સામાન્ય રીતે ઇનર સેલ માસ એ ત્રણેય ગર્ભસ્તરની અંદર વિભેદન પામી જાય છે પરંતુ ઇનર સેલ માસના અમુક કોષો ઘણીવાર વિભેદન પામ્યા વિના પડ્યા રહે છે જેને સ્ટેમ સેલ્સ કહેવાય છે। આ સ્ટેમ સેલ એ અલગ અલગ બીમારીઓની સારવાર માટે થઈને વપરાય છે દાખલા તરીકે ઓટો ઇમ્યુન બીમારી ઘણીવાર કેન્સરની સારવારમાં પણ વપરાય છે બરોબર। આ સ્ટેમ સેલ જે છે એ અલગ અલગ બીમારીઓની સારવારમાં વપરાય છે અને આ સ્ટેમ સેલને આપણે સાચવી પણ રાખી શકીએ છીએ સ્ટેમ સેલ બેંકની અંદર ક્લિયર છે। તો ભ્રૂણ અવસ્થા દરમિયાન એને કાઢી લેવા પડે ક્લિયર તો તમે એને સાચવી રાખી શકો પછી ભવિષ્યમાં તમને કોઈ બીમારી થાય તો એની સારવાર માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ક્લિયર। તો આ થઈ ગયું બ્લાસ્ટોસિસ્ટમાં ઇનર સેલ માસમાંથી વિભાજન થઈને ગર્ભ સ્તરો બનવાની ક્રિયા જેને ગેસ્ટ્રુલેશન કહેવાય અને ગેસ્ટ્રુલેશન પછી ત્રણ ગર્ભ સ્તરો બને છે અને એ ગર્ભ સ્તરમાંથી આ બધા શું બને છે અંગો બને છે ગર્ભ સ્તરોમાંથી શું બને છે અંગો દાખલા તરીકે પહેલા મહિને તમને શું કઈ લક્ષણ જોવા મળશે ગર્ભાવસ્થાનો જે પહેલો મહિનો છે એમાં તમને કયું લક્ષણ જોવા મળશે તો કે એમાં જીવિત વિકસતા ભ્રૂણનું પ્રથમ લક્ષણ તમને જોવા મળશે એટલે કે હાર્ટ સાઉન્ડ તમને સંભળાશે બરોબર। જ્યારે પ્રેગ્નન્સીનો પહેલો મહિનો હોય ગર્ભાવસ્થાનો પહેલો પ્રથમ મહિનો હોય ત્યારે આપણે હાર્ટ સાઉન્ડ સાંભળી શકીએ છીએ બરોબર એટલે હૃદયનો વિકાસ તો પ્રથમ મહિનાથી જ થઈ જાય બરોબર અને ઈ હાર્ટ સાઉન્ડ જે છે તમે સ્ટેથોસ્કોપની મદદથી સાંભળી શકો છો બરોબર। સ્ટેથોસ્કોપ જે છે એ ઉદર ઉપર તમે રાખો એટલે વિકસતા બાળકની પ્રથમ લક્ષણ તમે સાંભળી શકશો બરોબર અથવા તો જીવિત વિકસતા ભ્રૂણનું પ્રથમ લક્ષણ આપણે જોઈ શકીએ સાંભળી શકીએ છીએ કેવી રીતે સાંભળી શકીએ છીએ બાય લિસનિંગ ધ હાર્ટ સાઉન્ડ બરોબર તમે હાર્ટ સાઉન્ડ સાંભળો એટલે તમે સાંભળી શકો ક્લિયર છે। સ્ટેટોસ્કોપને આપણે ઉદર ઉપર મૂકવાનું હોય અને એના વડે આપણે સાંભળી શકીએ છીએ ક્યારે તમે સાંભળી શકશો પહેલા મહિને ક્લિયર છે। તો પહેલા મહિને તમને શું મળશે જીવિત વિકસતા ભ્રૂણનું પ્રથમ લક્ષણ આપણને મળશે એટલે શું છે હાર્ટ સાઉન્ડ બરોબર એટલે પહેલા મહિનામાં જ હૃદયનો વિકાસ થઈ ગયો હોય છે ક્લિયર। બીજા મહિને શું થાય છે બીજા મહિને ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થઈ જાય છે બીજા મહિને ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે ક્લિયર। પછી ત્રીજા મહિનાને 12 અઠવાડિયા એમ પણ બોલાય બરોબર ત્રીજા મહિનાને શું બોલાય 12 અઠવાડિયા અથવા તો પ્રથમ ટ્રાઇમેસ્ટર પૂરું થઈ ગયું એમ કહેવાય આખી ગર્ભાવસ્થા છે એ 9 મહિનાની છે ગર્ભાવસ્થા કેટલા મહિનાની છે 9 મહિનાની
नवे नौ महीना त्रण ट्राइमेस्टर में वेची सको नवे नौ महीना ने के ट्राइमेस्टर में वेची सकते त्रण पहलू ट्राइमेस्टर पहला त्रण महीना बीजु ट्राइमेस्टर बीजा त्रण महीना ट्राइमेस्टर त्रण महीना क्लियर त्रण महीना पूरा थे अथवा तो बार अठवाडिया पूरा थे अथवा तो प्रथम ट्राइमेस्टर पूरु थे त्यारे मुख्य अंग तंत्रो अने बाह्य जनन अंगो नो विकास थई गयो छे बरोबर मुख्य अंग तंत्रो अने बाह्य जनन अंगो नो विकास क्यारे थई गयो होय छे त्रण महीना अथवा बार अठवाडिया अथवा तो प्रथम ट्राइमेस्टर एटले मोटा भागे ज्यारे लिंग परीक्षण कराता होय के भाई आपलू संतान स्त्री छे के पुरुष बरोबर ई जाणवा माटे ज्यारे ट्राई करता होय युगल ई क्यारे करता होय छे ए त्रण महीना पछी लिंग निश्चयन थई सके लिंग परीक्षण करावी सके बराबर त्यां सुधी लिंग परीक्षण जोके लिंग परीक्षण गैरकायदेसर छे पण लिंग परीक्षण करावी शकाय क्यारे त्रण महीना पछी लिंग परीक्षण थई सके छे क्लियर लिंग परीक्षण करवू ए गैरकायदेसर छे क्लियर ई आपणे आनी पछीना चेप्टर नी अंदर भणशुं तो मुख्य अंग तंत्रो बराबर एटले के पाचन तंत्र श्वसन तंत्र उच्चन तंत्र ए बधा तंत्रो बनी गया होय अने बाह्य जनन अंगो पणनो विकास थई गयो छे क्यारे त्रण महीना अंते अथवा बार अठवाडियाना एंडमां प्रथम ट्राइमेस्टर क्लियर पछी बाळकनी मूवमेंट्स बाळक गर्भाशयमां अंदर मूवमेंट करवा मांडे हलन चलन करवा मांडे छे अने एना शीश उपर वाळ आवी जाय छे शीश उपर शुं आवी जाय छे वाळ ई क्यारे आवे छे पांच महीनाना एंडमां बराबर पांचमा महीने पांचवा महीने शुं करे छे बाळकनी तमने मूवमेंट्स फील थाय छे प्लस एना शीश उपर वाळ पण आवी जाय छे क्लियर छठा महीना एंड में बीजु ट्राइमेस्टर जारे पूरु थाय छठा महीना एंड में अथवा बीजु ट्राइमेस्टर जारे पूरु थाय त्यारे समग्र शरीर उपर वाळ आवे छे आखा शरीर उपर रुंवाटी आवी जाय छे प्लस आंख उपर पापण नो विकास थाय छे आईलेशिस नो विकास थाय छे आंख जे होय ने एनी उपर पापण आवशे अने पोपचा नी उपर पापण नो विकास थाय छे छठा महीने अने आंखना पोपचा जे छे ई छूटा पड़ी जशे बराबर पहला आंखना पोपचा भेगा होय ए आंखना पोपचा छूटा पड़ी जाय क्यारे छूटा पड़ी जाय छठा महीने क्लियर छे तो आवी रीते बाळक नो विकास थाय छे नवमा महीने पछी बाळक पुख्त बनी जाय छे अने पछी एनी प्रसूति थई जशे क्लियर छे तो पहला महीने शुं थशे जीवित विकसता भ्रूण नो प्रथम लक्षण आपणने संभळाशे जेने हार्ट साउंड कहेवाय छे प्रथम हार्ट साउंड ई तमे स्टेटोस्कोप नी मदद थी सांभळी शको बीजा महीने उपांगो अने आंगळीनो विकास थाय छे त्रीजा महीने मुख्य अंग तंत्रो अने बाह्य जनन अंगोनो विकास थाय छे बराबर अथवा एम बोलाय के बार अठवाडिया पछी मुख्य अंग तंत्रो अने बाह्य जनन अंगोनो विकास थाय अथवा प्रथम ट्राइमेस्टर ना एंड मां मुख्य अंग तंत्रो अने बाह्य जनन अंगोनो विकास थाय छे पांचमा महीना ना एंड मां बाळकनी मूवमेंट्स अनुभवाय छे अने शीश उपर वाळ આવી જાય છે અને છઠ્ઠા મહિનાના એન્ડમાં એટલે કે બીજા ટ્રાઇમેસ્ટરની અંદર સમગ્ર શરીર ઉપર વાળ આવી જાય છે અને આંખ પર પાપણ આવી જાય છે અને આંખના પોપચા જે છે એ છૂટા પડી જાય છે ક્લિયર છે તો આવી રીતે બાળકનો વિકાસ આગળ થતો જશે અને એક વખત બાળક પુખ્ત બની જાય પછી કઈ ક્રિયા થશે પ્રસૂતિની ક્રિયા થશે પાર્ચ્યુરેશન થશે બરાબર તો હવે આપણે શું ભણવાનું છે પ્રસૂતિ અથવા તો પાર્ચ્યુરેશનની ક્રિયા ક્લિયર તો હવે હું તમને એ ભણાવીશ પ્રસૂતિનો ટોપિક અથવા તો पार्चुरेशन चलो तो आशा राखू छू के तमने बधुं समजातुं हशे हवे प्रसूति नी क्रिया आपणे भणीए प्रसूति बराबर पार्चुरेशन प्रसूति क्यारे थशे नौ महीनाना अंते नौ महीना अथवा 240 दिवसना अंते बराबर नौ महीनाना एंडमां अथवा 240 दिवसना एंडमां प्रसूतिनी क्रिया थशे बराबर हवे प्रसूतिनी क्रियानी शरूआत कोण करावे छे शरूआत करावे छे पुख्त अथवा एम बोलाय के पूर्ण विकसित गर्भ पूर्ण विकसित गर्भ अथवा भ्रूण पूर्ण विकसित भ्रूण प्लस पूर्ण विकसित जरायु पूर्ण विकसित भ्रूण अने पूर्ण विकसित जरायु ए प्रसूतिनी क्रियानी शुरुआत करावशे बराबर ज्यारे नौ महीना पूर्ण थई जाय अथवा 240 दिवस पूरा थई जाय त्यारे પ્રસૂતિની શરૂઆત કોણ કરાવે છે પૂર્ણ વિકસિત ગર્ભ અથવા ભ્રૂણ અને પૂર્ણ વિકસિત જરાયુ શું કરાવશે આ બે આ બંને જણા પૂર્ણ વિકસિત ભ્રૂણ અને પૂર્ણ વિકસિત જરાયુ જે છે એ ગર્ભાશયમાં સાદા અથવા નાના સંકોચનો શરૂ કરાવે ગર્ભાશયમાં શું કરાવે છે નાના સંકોચનો શરૂ કરાવે છે બરોબર જયારે 240 દિવસ પૂરા થઈ જાય અથવા નવ મહિના પૂર્ણ થઈ જાય ત્યારે
પૂર્ણ વિકસિત ગર્ભ અથવા ભ્રૂણ છે અથવા પૂર્ણ વિકસિત અને પૂર્ણ વિકસિત જરાયુ જે છે એ બંને ભેગા મળીને ગર્ભાશયમાં શું કરાવે છે નાના નાના સંકોચનો શરૂ કરાવે છે માઇલ્ડ કોન્ટ્રાક્શન શરૂ કરાવે છે બરોબર એ નાના સંકોચન શરૂ થવાની ક્રિયાને શું કહેવાય છે ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ શું કહેવાય એને ફીટલ ઇજેક્શન ઇજેક્શન રિફ્લેક્સ ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ કહેવાય બરોબર સમજાવું તમને એટલે જો શું થયું 240 દિવસના અંતે અથવા તો 9 મહિનાના અંતે પૂર્ણ વિકસિત ભ્રૂણ અથવા અનપૂર્ણ વિકસિત જરાયુ ભેગા મળીને ગર્ભાશયમાં નાના નાના સંકોચન શરૂ કરાવે છે આ ઘટનાને શું કહેવાય છે ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ બરોબર હવે આ નાના સંકોચનો જે છે ને એના લીધે થઈને આ નાના સંકોચનો અથવા ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ એના લીધે શું થાય છે એના લીધે માતાની અગ્ર પિટ્યુટરીમાંથી કઈ માતાની પિટ્યુટરીમાંથી એમ બોલે અગ્રણી પશ્ચ પિટ્યુટરી માતાની પશ્ચ પિટ્યુટરી માંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે બરોબર ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે બરોબર જ્યારે ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ શરૂ થઈ ગઈ ને ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ શરૂ થઈ જાય એ પછી માતાની પશ્ચ પિટ્યુટરીમાંથી કોનો સ્ત્રાવ થાય છે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે બરોબર આ ઓક્સિટોસિન ગર્ભાશયના સાદા સંકોચનોને તીવ્ર સંકોચનોમાં ફેરવે છે બરોબર ઓક્સિટોસિન શું કરશે ઓક્સિટોસિન જે ગર્ભાશયના જે સાદા સંકોચન છે હજી બરોબર સરળ સંકોચન છે એને સમા ફેરવે છે તીવ્ર સંકોચન ની અંદર ફેરવી દે છે બરોબર એના લીધે શું થાય છે એના લીધે ફરી માતાના પશ્ચ પિટ્યુટરી માંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે બરોબર એટલે એના લીધે શું થશે માતાની પશ્ચ પિટ્યુટરીમાંથી ઓર ઓક્સિટોસિન આવશે જો પહેલા હું થયું જે પૂર્ણ વિકસિત ભ્રૂણ હતો અને પૂર્ણ વિકસિત જરાયુ હતો એને ગર્ભાશયમાં સાદા સંકોચન સ્ટાર્ટ કરાવ્યા ગર્ભાશયમાં સાદા સંકોચન સ્ટાર્ટ થવાની ઘટનાને શું કહેવાય ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ કહેવાય એકવાર ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ સ્ટાર્ટ થાય એ પછી માતાની પશ્ચ પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે એ ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર પહોંચીને ગર્ભાશયના સ્નાયુના જે ઓલા સાદા સંકોચન છે એને શેમાં ફેરવી દેશે એ તીવ્ર સંકોચનમાં ફેરવી દેશે અને આ તીવ્ર સંકોચનના લીધે પાછી પશ્ચ પિટ્યુટરી ઉત્તેજિત થાય છે અને પશ્ચ પિટ્યુટરી ફરીવાર પાછો ઓક્સિટોસિનનો ઓર સ્ત્રાવ કરે છે ઓલરેડી ઓક્સિટોસિન હતો જ તે હજી ઓક્સિટોસિનનો ઓર સ્ત્રાવ થાય છે એટલે એમાં વધારો થાય છે બરોબર ઓક્સિટોસિનની માત્રામાં ઓર વધારો થાય છે અને ઓક્સિટોસિનની માત્રામાં ઓર વધારો થવાથી એ ઓલા જે તીવ્ર સંકોચનો હતા એ સમય ફરવાઈ જાય છે અતિશય તીવ્ર સંકોચનો શરૂ થાય છે બરોબર એટલે જે ઓલા તીવ્ર સંકોચન હતા એ સમા ફરવાઈ ગયા હવે અતિશય તીવ્ર સંકોચન ની અંદર ફરવાઈ જશે અને અતિશય તીવ્ર સંકોચન થવાને લીધે બર્થ કેનાલ મારફતે બાળકની પ્રસૂતિ થાય છે બરોબર બર્થ કેનાલ મારફતે પછી બાળકને શું થઈ જાય છે પ્રસૂતિ થઈ જાય છે કોના લીધે અતિશય તીવ્ર સંકોચનોને લીધે ક્લિયર છે તો આ જે ટોપિક છે એ તમારો પૂરો થઈ ગયો પ્રસૂતિનો બરોબર શું કહેશો તમે પ્રસૂતિમાં શું થાય તો કે 9 મહિનાના એન્ડમાં તો 240 દિવસના એન્ડમાં જયારે ભ્રૂણ પૂર્ણ વિકસિત થઈ ગયો હોય અને જરાયુ પણ પૂર્ણ વિકસિત થઈ ગયો હોય ત્યારે ગર્ભાશયમાં પહેલા શું થાય છે નાના સંકોચનો શરૂ થાય છે એ ઘટનાને શું કહેવાય ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ કહેવાય એકવાર ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ શરૂ થઈ જાય તે પછી માતાની પશ્ચ પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે આ ઓક્સિટોસિન એ ગર્ભાશયના સ્નાયુની અંદર સાદા સંકોચનો ઉત્પન્ન કરે છે અને ગર્ભાશયના સ્નાયુમાં સાદા સંકોચનો થવાથી માતાની પશ્ચ પિટ્યુટરીમાંથી ઓર ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે માતાની પશ્ચ પિટ્યુટરીમાંથી ઓર ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે જે સાદા સંકોચનોને તીવ્ર સંકોચનોની અંદર ફેરવી દે છે સોરી પહેલેથી ને તીવ્ર સંકોચનો ઉત્પન્ન થયા
પહેલા નાના સંકોચન ઉત્પન્ન થાય નાનાને તીવ્રમાં ફેરવાય અને તીવ્ર દેચી સમાપ્ત થઈ જાય છે અતિશય તીવ્ર સંકોચનમાં ફેરવાઈ જાય છે અને એના લીધે પછી શું થાય છે બાળકની પ્રસૂતિ થાય છે કે તો ફરીવાર જોઈએ પૂર્ણ વિકસિત ગર્ભ તો ભ્રૂણ જે અને પૂર્ણ વિકસિત જરાયુ જે છે એ ગર્ભાશયમાં નાના સંકોચનો શરૂ કરે છે જ્યારે ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ કહેવાય અને ફીટલ ઇજેક્શન રિફ્લેક્સના લીધે માતાની પશ્ચપિંડોમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે આ ઓક્સિટોસિન ગર્ભાશયના સાદા સંકોચનોને તીવ્ર સંકોચનની અંદર ફેરવી દે છે અને જેના લીધે ફરી માતાના પશ્ચપિંડોમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે અને આ ઓક્સિટોસિન એ તીવ્ર સંકોચનોને અતિશય તીવ્ર સંકોચનોની અંદર ફેરવી દે છે અને પછી શું થાય છે બર્થ કેનાલ મારફતે બાળકની શું થઈ જશે પ્રસૂતિ થઈ જશે એટલે પ્રસૂતિ કરવા માટે કોણ જવાબદાર છે મેઇન અંતઃસ્ત્રાવ કયો છે ઓક્સિટોસિન પ્રસૂતિ માટે કોણ જવાબદાર છે ઓક્સિટોસિન જવાબદાર છે રેડી હા હવે બીજી આપણે વાત કરીએ પ્રસૂતિ બાદ માતાના સ્તન ગ્રંથિમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય છે એમાં પણ ઓક્સિટોસિન જવાબદાર છે બરોબર માતાના સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવ કરાવવા માટે પણ કોણ જવાબદાર છે ઓક્સિટોસિન બરોબર એટલે ઈ પોઈન્ટ લખી દઈએ એકવાર કે દૂધ સ્ત્રાવ માટે પણ ઓક્સિટોસિન જવાબદાર છે બરોબર અને જે શરૂઆતના દિવસોમાં જે દૂધ સ્ત્રાવ થાય છે પ્રસૂતિ બાદના શરૂઆતના દિવસોમાં જે દૂધ સ્ત્રાવ થાય તેમાં જાડું પીળાશ પડતું પ્રવાહી સ્તન ગ્રંથિમાંથી નીકળે છે જેને કોલોસ્ટ્રમ કહે છે આની વિશે આપણે ભણી ગયા છીએ અગાઉ બરોબર એટલે મારે બહુ ખાસ સમજાવવાની જરૂર નથી કે દૂધ સ્ત્રાવ માટે પણ જવાબદાર છે ઓક્સિટોસિન જવાબદાર છે બરોબર અને પ્રસૂતિ બાદના જે શરૂઆતના દિવસો હોય એમાં શું થતું હોય કે સ્તન ગ્રંથિમાંથી જાડું પીળાશ પડતું પ્રવાહી નીકળે છે બરોબર જેને આપણે શું કહીએ છીએ કોલોસ્ટ્રોમ કહીએ છીએ અને ઈ કોલોસ્ટ્રોમ ની અંદર IgA એન્ટીબોડીઝ રહેલા હોય છે કયા એન્ટીબોડીઝ રહેલા હોય છે IgA એન્ટીબોડીઝ રહેલા હોય છે જે બાળકની ઇમ્યુનિટી વધારવા માટે જેને ખૂબ જ જરૂરી છે બરોબર એટલે બાળકની ઇમ્યુનિટી વધારવા માટે થઈને IgA એન્ટીબોડીઝ ક્યાંથી મળે છે કોલોસ્ટ્રોમ માંથી મળે છે કોલોસ્ટ્રોમ શું છે તો કે પ્રસૂતિ બાદના શરૂઆતના દિવસોમાં સ્તન ગ્રંથિમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી છે જેની અંદર IgA એન્ટીબોડી રહેલા હોય અને આ IgA એન્ટીબોડી બાળકને નિષ્ક્રિય પ્રતિકારકતા પૂરી પાડે છે બરોબર નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા પૂરી પાડે છે બરોબર આ IgA એન્ટીબોડી બાળકને કઈ પ્રતિકારકતા પૂરી પાડે છે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા પૂરી પાડે છે ક્લિયર છે લ્યો તો આ દૂધ સ્ત્રાવનો ટોપિક પૂરો થઈ ગયો અને એમ કરતા કરતા આપણે આ ચેપ્ટર જે છે આપણું પૂરું કરીએ છીએ ચેપ્ટર 3 આજે મેં પૂરું કર્યું છે ક્લિયર છે ચાલો બેસ્ટ ઓફ લક